દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને સમાચાર છે સુરતથી કે 15 તારીખની રાત્રે 11 વાગ્યાના અરસામાં 19 વર્ષીય મનબુદ્ધિ યુવક ગાંધી રોડ પરથી આદિલ મેમણ નામના બારડોલીના પત્રકાર મિત્રને મળી આવ્યો હતો. તે પછી આદિલ મેમણ દ્વારા મળેલ યુવકને લઈને એના ઇશારા પ્રમાણે યુવકના ઘરની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પણ યુવક મનબુદ્ધિ ન હોય તે સાચું સરનામું બતાવી શકતો ન હતો. આદિલ મેમણ દ્વારા યુવકનો ફોટો ખેંચી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી યુવકની તસવીર સાથે મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આદિલ મેમણે પોલીસમાં જાણ પણ કરી હતી તથા બારડોલી સ્થિત સામાજિક કાર્યોમાં અગ્રેસર રહેતા એવા એકતા ગ્રુપના અગ્રણી આરિફ પટેલને ટેલિફોનિક વાતચીત કરી આ યુવકને મામલે જાણ કરવામાં આવી હતી. આરિફ પટેલ તાત્કાલિક જે તે જગ્યાએ આવી પહોંચ્યા હતા તથા આદિલ મેમણ સાથે મળી રાત્રિના 2 વાગ્યા સુધી યુવકની ઘરની શોધવાની જહેમત ઉઠાવી હતી. છેવટે યુવકને સલામત સ્થળે રાખવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ મેસેજના આધારે યુવકના માતા તથા પિતાએ સવારે શોધતા બારડોલી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બારડોલી પોલીસ દ્વારા આદિલ મેમણ તથા આરિફ પટેલનો સંપર્ક કરી આ વિશે જાણ કરતા બંને યુવકને લઈ બારડોલી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. પોલીસ સાથે મળી યુવકને તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. અને દર્શક મિત્રો, આપ જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેવા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, અને આપણે સાંભળીશું કે યુવકના પરિવારનું તથા આદિલ મેમણનું આ ઘટના વિશે શું મંતવ્ય છે અને શું કહેવું છે. મગજમાં નહી હતું કે એનું ઘર ક્યાં છે. પછી અમને એવું ધ્યાનમાં આવ્યું કે આ છોકરો બારડોલી નથી, બહારનો છે. તો પછી અમે છે ને એને લઈ ગયા પોલીસ સ્ટેશનમાં. પછી અંદર હકીકત જણાવી પીએસઓને. પછી એમણે અમે કીધું કે ભાઈ તમે આજનો દિવસ એની સાર સંભાળ રાખો. પછી અમે એની સમગ્ર જવાબદારી લઈને એની સાર સંભાળ રાખી સવાર સુધી અને એને હાચવીને 15 તારીખે રાતના 11 વાગે એક મનબુદ્ધિનો છોકરો અમને ગાંધી રોડ પર, હું અને મારા મિત્ર સેફલભાઈ અમે સાથે બેઠા હતા, અમને મળી આવ્યો હતો. તો અમે એની પૂછપરછ કરી હતી તો એ મનબુદ્ધિનો જણાતા અમે એને લઈને એના ઇશારા પ્રમાણે એના ઘરની શોધમાં નીકળ્યા હતા. અને અમે બારડોલી કોર્ટ સુધી સેફલભાઈ સાથે ગયા હતા. પણ ત્યાં અમને માલૂમ પડતા કે એ કંઈ બતાવી શકે એવો નથી, તો અમે ત્યાંથી પાછો ટર્ન લઈ લીધો અને બારડોલી પેટ્રોલ પંપ પર અમે બાઇક ઊભી રાખી એનો ફોટો પાડ્યો હતો અને વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ કર્યો. તે પછી બારડોલી પોલીસને અમે જાણ કરી અને બારડોલી પોલીસે બી ઘણી મહેનત કરી પણ કશું જાણવા ન મળ્યું. તે પછી હું એને આદિલ મહેમાન હું પોતે એને લઈને એની ઘરની શોધમાં નીકળ્યો હતો અને ગાંધી રોડ પર હું એને લઈને જતો હતો. તે દરમિયાનમાં મેં આરિફભાઈ પટેલ એકતા ગ્રુપના પ્રમુખ એમને જાણ કરી હતી. તે આરિફભાઈ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આરિફભાઈ મારી સાથે જોડાયા હતા. એના પરિવારે અમને ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. હું અને આરિફભાઈ બારડોલી પોલીસ સ્ટેશનમાં હાજર હતા. અમે પરિવારને સોંપ્યો એ છોકરો ત્યારે એના પરિવારે અમને અમારો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. 15 તારીખ રક્ષાબંધન કે દિન ના 9 નંબર થી મેરા લડકા ગુમ હો ગયા થા, જો હમને ઉસે બહોત ખોજા લેકિન વો હમે કહીં મિલા નહીં. તો હમને ઉધર ઇધર બહોત છાનબીન કિયા ઉસકી લેકિન હમે કુછ મિલા નહીં. તો હમે પતા ચલા કે ભાઈ બારડોલી પે આદિલ નામ કે વ્યક્તિ કે પાસ ઉસને ઉસકો સંભાળ કે રખા ઓર અપને ઘર લેકે ગયા, ઉસકી દેખભાલ કી ઓર ઓર ઉસકા બહોત બહોત ઉપકાર હૈ હમારે ઉપર જો ઉસને હમારે લડકે કો સંભાળ કે રખા. આજ કી દુનિયા મેં એસા કોઈ આદમી નહીં હૈ જો એસા કામ કરે. ઓર ભગવાન દે ઉસકો અચ્છા આશીર્વાદ દે ઓર સદા ખુશ રખે ઉસે. આદિલ મહેમાન કો મિલા, ઉસને અપને પાસ સુરક્ષિત રખા ઓર હમે પતા કિયા ઓર હમ લોગ કો બુલાયા વહાં બારડોલી મેં પોલીસ સ્ટેશન મેં ઓર ઉસને હમે સુરક્ષિત હમારે પાસ ઉસને સોંપ દિયા ઓર ઉસકા બહોત બહોત હમારે પે ઉપકાર હૈ ઓર સદા આભારી રહે ઓર હમારી દુઆ ઉસકે સાથ હમે.